આપણે દર્શન કરીશું ભાવનગરના ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવાલયના કે જેનું નામ છે તપ્તેશ્વર મહાદેવનું મંદિર. આ યુજી હોસ્ટેલ છે, અહીંયા આપણા મોસ્ટ ઓફ ભાઈબંધ બધા અહીંયા રહે છે. હમણાં તમને બતાવી સામે સમરસ ગવર્મેન્ટ હોસ્ટેલ હતી, આ હોસ્ટેલનું સંચાલન યુનિવર્સિટી કરે છે. જય ભોળાનાથ. રવિભાઈ મજામાં? નીતિનભાઈ જય ભોળાનાથ. ઉપલભાઈ જય ભોળાનાથ. જોરથી બોલો બોલો. એ મેં હું, એ અમારે દોસ્ત હૈ, ઓર આજ શિવરાત્રિ હૈ, ઓર હમ મહાદેવ કે દર્શન કરને જા રહે હૈ. અમિતભાઈ મજામાં? દોસ્તો, આ મંદિરનું નામ તપ્તેશ્વર મહાદેવનું મંદિર કેવી રીતે પડ્યું, મંદિરનો ઇતિહાસ શું છે તે આપણે આગળ આ જ વિડીયોમાં જોશું. પરંતુ તે પહેલા તમને રમ્ય લાગે છે ભાવનગરનું એકમાત્ર એવું મંદિર કે આ મંદિર પાસે તમે આવો, અહીંયાથી તમને આખો ભાવનગર બતાવશે. તમે જો દર્શન માટે કેટલી બધી લાઈન છે, શિવરાત્રિનો તહેવાર છે એટલે એટલી બધી ભીડ છે, અને શિવરાત્રિનો દિવસ હોય એટલે મહાદેવના દર્શન તો કરવા જ પડે ને સર. તમે જુઓ કેટલી ગર્દી છે, 5 મિનિટથી અમે લાઈનમાં ઊભા છીએ તોય હજી વારો નથી આવ્યો દર્શન કરવા માટે. ભાવનગરનું જો સૌથી પ્રાચીન મંદિર કહેવાય તો આ તપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો દોસ્તો, અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી તપ્તેશ્વર મહાદેવના. મને આશા છે કે તમને ભગવાન મહાદેવના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ખૂબ જ સુખ અને આનંદની પ્રાપ્તિ થઈ હશે. અને હા દોસ્તો, આ મંદિરની એક વિશેષતા એ પણ છે કે જો વાતાવરણ સારું હોય તો અહીંથી તમે ખંભાતનો અખાત પણ ખૂબ જ સરળતાથી જોઈ શકો છો. દોસ્તો, ભાવનગરનું સૌથી જો ઊંચા વિસ્તારમાં મંદિર આવેલું હોય તો આ તપ્તેશ્વરનું મંદિર છે. પ્રાચીન કાળથી આ મંદિર અહીં છે. સામે જો બીલીપત્રનું વૃક્ષ. દોસ્તો, આ મંદિરની બીજી વિશેષતા એ છે કે તમામ પ્રકારનું જે ભાવનગરમાં અવકાશી સંશોધન છે એ આ જ મંદિરથી થાય છે. ચંદ્રગ્રહણ હોય, સૂર્યગ્રહણ હોય, તો એ દરેક વસ્તુ અહીંયાથી નિહાળી શકાય છે. તો એવી આ જગ્યા છે ભગવાન મહાદેવ. પાણીના બરફની અહીંયા સુવિધા છે, નીચે વોશરૂમની પણ સુવિધા છે. આ પેઇન્ટિંગ આપણા ભાઈબંધે દોરી છે, બહુ મસ્ત પેઇન્ટિંગ બનાવી છે. થોડાક દિવસ પહેલાં અહીંયા એક પેઇન્ટિંગનો કાર્યક્રમ હતો, ઘણા લોકો સ્વયંસેવક તરીકે પણ અહીંયા આવ્યા હતા. પેઇન્ટિંગ બધી બતાવીએ તમને. જય ભોળાનાથ. ભાંગ બનાવી ઓરિજિનલ ભાંગ છે દાદા?
ઓરિજિનલ નું હોય આ શેમાંથી બને અને હા દોસ્તો, આજ મંદિરની તળેટીમાં નીચેની તરફ આવેલું છે સૌરાષ્ટ્રની પાવનકારી ધરતીના સંત એવા પૂજ્ય બજરંગદાસ બાપાનું મંદિર. દોસ્તો, મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર દર્શનને વિડીયોની નીચે રહેલા લાલ બટન પર ક્લિક કરી અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. અને હા દોસ્તો, તમે અમને સોશિયલ મીડિયામાં પણ ફોલો કરી શકો છો. તો દોસ્તો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સોમનાથ, જય જય ગરીબ ગુજરાત.